અમદાવાદના નારોલીમાં ચાલી રહેલા આનંદ મેળામાં ગઈકાલે રાત્રે દુર્ઘટના સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદના નારોલમાં ચાલી રહેલા આનંદ મેળામાં કાલે રાત્રે દુર્ઘટના સર્જાતા બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે બે અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે। આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરના નારોલમાં મોડી રાતે એક આનંદ મેળો ચાલતો હતો, જેમાં કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ચાલુ રાઇડ્સનો એક ડબ્બો ખરી પડ્યો હતો, જેમાં 7 જેટલા લોકો પડ્યા હતા। આમાંથી બે લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે। આ મામલામાં કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દાખલ વ્યક્તિઓમાં એક જણ વધારે ગંભીર છે। આ આનંદ મેળામાં દુર્ઘટના થતાની સાથે જ નાસભાગ મચી ગઈ હતી। આ ઘટનાને કારણે મૃતકોના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। આ મૃતકોના નામ નૈનાબેન અને અંકિતભાઈ જાણવા મળ્યા છે। આ ઘટનાની જાણ થતા જેસીપી અશોક યાદવ, ડીસીપી તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। દુર્ઘટના સર્જાતા બે લોકોના મોત નિપજ્યા। ઇજાગ્રસ્ત અને મૃતકના પતિ સાથેની વાતચીતમાં પોતાની આપવીતી જણાવતા યુવાને કહ્યું કે અમે ફરતી ચકડોળમાં બેઠા હતા, અચાનક શોર્ટ સર્કિટ થતાં એક ડબ્બો પડી ગયો હતો, જેમાં મારા પત્નીનું અવસાન થયું છે। સેક્ટર 2ના જેસીપી અશોક યાદવે આ અંગે વાત કરતા જણાવ્યું કે આનંદ મેળાના સંચાલકોએ કાયદાકીય સર્ટિફિકેટ અને પરમિશન લીધી હતી કે નહીં તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જો કોઈ બેદરકારી સામે આવશે તો મેળાના સંચાલકો સામે પણ ગુનો નોંધવામાં આવશે।